नमस्कार वाहला विद्यार्थी मित्रों, स्वागत छे आप सर्व विद्यार्थीनो तमारी પોતાની YouTube चेनल માં। આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન કે જેમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આજની આ ચેનલ આપણી આ ચેનલ માં ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના દરેક પેપરના સોલ્યુશનો મૂકેલા છે, તેથી તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે। આજે આપણે સેક્શન બી જોઈશું, જેમાં નીચે આપેલા 17-24 પ્રશ્નોના ઉત્તરો 1-2 વાક્યમાં આપો, જેના દરેકના ગુણ છે 1 અને કુલ ગુણ છે 8। તેમાં 17મું, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાના વિવિધ સાધનોના નામ આપો। વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાના વિવિધ સાધનોમાં એક બાજુથી જોઈ શકાય તેવો પડદો એટલે કે વન વે સ્ક્રીન, ટેપ રેકોર્ડર, કેમેરા, વિડીયો કેમેરા વગેરેનો સમાવેશ થાય છે। 18મું, આવેગના કયા 3 પાસાઓ છે? આવેગના આ 3 પાસાઓ છે, જેમાં પહેલું છે અભિવ્યક્તિના આધારો, બીજું શારીરિક આધારો અને ત્રીજું છે બોધાત્મક આધારો। 19મું, પૂર્વવર્તી અવરોધ એટલે શું? પહેલાં શીખેલી માહિતીના પુનરાવહનમાં તે પછી અનુભવેલી કે શીખેલી બાબત અવરોધ કે દાખલ ઉત્પન્ન કરે તેને પૂર્વવર્તી અવરોધ કહે છે। 20મું, કંઠગ્રંથિમાંથી કયો સ્ત્રાવ વહે છે? કંઠગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો સ્ત્રાવ વહે છે। 21મું, ભાષાની વ્યાખ્યા આપો। સેન્ટ્રોકના મતે ભાષા એ પ્રતીકોના તંત્રના આધારે મૌખિક, લેખિત કે સંકેતોમાં રચાયેલું પ્રત્યાયનનું એક સ્વરૂપ છે। 22મું, આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? આંતરનિરીક્ષણ પદ્ધતિમાં વ્યક્તિને કે પ્રયોગપાત્રને મનોવૈજ્ઞાનિક પ્રયોગ દરમિયાન તેના અનુભવો કે માનસિક પ્રક્રિયાઓ વિશે ઊંડાણપૂર્વક વર્ણન કરવાનું કહેવામાં આવે છે। 23મું, નિદ્રાના ગાઢતાના તબક્કાઓ ક્યાં ક્યાં છે? નિદ્રાના ગાઢતાના 5 તબક્કાઓ આ પ્રમાણે છે, જેમાં પહેલું છે જાગ્રત અવસ્થા, બીજું નિદ્રાની ગાઢતાનો પ્રથમ તબક્કો એટલે કે N1, ત્રીજું નિદ્રાની ગાઢતાનો દ્વિતીય તબક્કો એટલે કે N2, ચોથું નિદ્રાની ગાઢતાનો તૃતીય તબક્કો એટલે કે N3 અને 5મું નિદ્રાની ગાઢતાનો ચતુર્થ તબક્કો એટલે કે REM નિદ્રા। 24મું, ઈચ્છાપૂર્વક કલ્પના એટલે શું? ઈચ્છાપૂર્વક કલ્પના એટલે આત્મકેન્દ્રી અને ઈચ્છાપૂર્વક ખ્યાલોના પ્રભુત્વવાળા તરંગો કરવા। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તેમજ આ વિડીયોને તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો। બેસ્ટ ઓફ લક બાળમિત્રો।